નમસ્કાર મિત્રો હું રાકેશ બારીયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજથી પ્રારંભ થતી નવરાત્રિની આપસોને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું મા નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપત્તિ અર્પે એ જ મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના મિત્રો આ વિડીયોમાં આપણે મા ભગવતી એટલે કે મા અંબાની આરતીનો અતથી ઈતિ જાણવાનો પ્રયત્ન કરીશું આરતી એટલે શું આ આરતી કોણે ક્યારે અને તેની શા માટે રચના કરી તે જાણવા માટે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહો આરતી એટલે શું આરતી શબ્દ સંસ્કૃત શબ્દ આરાત્રિક પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ કંઈક જેરાત્રીની દૂર કરે છે અર્થાત અંધકાર દૂર કરનાર એવો થાય છે આરતી એ હિન્દુ ધર્મની એક વિધિ છે આપણે દીવા સાથેની આરતી કરી શકીએ છીએ પરંતુ ઈશ્વરના ચરણોથી માંડીને ચક્ષુ સુધીની અર્પણ આરતી એ ફક્ત પૂંજારીઓનો જ અધિકાર છે મા અંબાની આરતી કોણે લખી આ આરતી શિવાનંદ વામદેવ પંડ્યા ઉર્ફે સ્વામી શિવાનંદે લખી ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના તટે માંડવા બુજુર્ગ ગામ આવેલું છે આ ગામમાં માર્કંડી મુનિનો આશ્રમ અને દેવી અંબાજીનું પુરાતન મંદિર આવેલું છે સ્વામી શિવાનંદના પૂર્વજો આ મંદિરમાં પૂજાપાઠ કરતા હતા શિવાનંદ સ્વામીના પિતા વામદેવ પંડ્યા અને કાકા સદાશિવ પંડ્યા હતા શિવાનંદ સ્વામીના કાકા સદાશિવ પંડ્યા એમાં અંબાના જીવન પર્યંત પૂજારી હતા અને તેમના જીવન દરમિયાન તેમણે આખું જીવન પર્યંત તેમણે મા અંબાની સેવા કરી હતી કાકા પાસેથી પ્રેરણા લઈ શિવાનંદ સ્વામી ભક્તિ માર્ગે વળ્યા હતા સ્વામી શિવાનંદે ચારસો ને એકવીસ વર્ષ પહેલાં એટલે કે ઈસવીસન સોળસો ને એકમાં આપણે જે આરતી ગાઈએ છીએ તેની રચના કરી હતી આ આરતીની રચના કરી ત્યારે તેઓની ઉંમર સાઠ વર્ષની હતી એક સાંજે દેવી અંબાના મંદિર નજીક નર્મદા નદીના કિનારે ધ્યાનમાં બેઠા હતા ત્યારે લાલ કલરનો સૂરજ આથમી રહ્યો હતો જાણે માંડીનું કંકુ આકાશમાંથી ખરતું હોય એ જ સમયે દક્ષિણ દિશામાં ચાર પૂંજાવાળા લક્ષ્મી પ્રગટ થયા અને આ દર્શનથી અભિભૂત થઈને સ્વામી આનંદે ત્યારે જ નર્મદા નદીના તટે આરતીની રચના કરી હતી